सदानंदाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मंदहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरि स्मृति ग्रंथ नी अंदर चौथी चिंतामणी में छेल्ले कथा लखे छे के भगवान श्री हरि ने मैं अलग अलग प्रकाश ने मध्य जोया छे क्यारेक हांडी क्यारेक फानस क्यारेक झाड़ क्यारेक मेताब क्यारेक ससी क्यारेक सूरज क्यारेक तारागण एना प्रकाश में भगवान ने जोया छे। बीजी बात स्वामी एवी लखे छे के वसंती वस्त्रों पहेरीन भगवान अबील गुलाल थी रम्या होय पिचकारियों पोताना संतो भक्तों पर नाखी होय तांबड़िए तांबड़िए रस नाख्यो होय रंग नाख्यो होय अने भगवानना पोताना सखाने भगवाने रसबस करी दीदा होय आवा पण अमे भगवानना दर्शन कर्या छे। आ आखी चिंतामणीओ लगभग लीला चरित्रोनी छे जे लीलाओ स्वामीए जोई एवा चरित्रो अहीं स्वामीए लख्या छे स्मृति माटे एटले आपणे पण जे जे समये जेवा जेवा चरित्रो आपणने मळता हशे एवा चरित्रोनुं श्रवण करीशुं। आगळ स्वामी लखे छे कर चरण मुख रंगेले द्रगे डीठा छे सोबे आँखो तेज बरेले द्रगे डीठा छे सर्वे सखा रस बस करता द्रगे डीठा छे दैताड़े दोनों चरता द्रगे डीठा छे रमता रमता वस्त्र अंगना द्रगे डीठा छे थया सर्वे राता रंगना द्रगे डीठा छे कर चरण मुख रंगेले द्रगे डीठा छे सोबे आँखो तेज बरेले द्रगे डीठा छे रमता कुस्ती मलनी साथे द्रगे डीठा छे नावा जाता संत संगाथे द्रगे डीठा छे। स्वामी लखे छे के मलनी साथे कुस्ती रमता जोया छे। શ્રીજી મહારાજે બધી જ લીલાઓ કરી છે। મહારાજ જ્યારે બાળ ઘનશ્યામ રૂપે હતા ત્યારે અયોધ્યામાં રામ લક્ષ્મણને સીતાને મંદિરે જતા રસ્તામાં એક ભારે મલ મદોત્મન ત્યાં બેસતો હતો રોજ પોતાના પગે 12 હાથની સાંકળ મોટી જબરી બાદ ભારે બાંધેલી એને તાનીન ચાલ્યો જતો અને પછવાડે મહારાજ આવીને સાંકળ ઉપર પગ મેલી એ મલને ખમચાવીને ઊભો રાખે ત્યારે એ મલ મહારાજને મારવા સારું પાછો વળે ત્યારે પોતે નાસી જાય પછી પાછા આવીને સાંકળ ઉપર પગ મૂકે એટલે એ ઊભો રહે એમ દરરોજ મલને ઊભો રાખતા
મહારાજ રોજનું કામ કરતા મલારે, એમ કરતાં એક દિવસ મહારાજ સામા આવતા હતા, રોજ મલની પાછળ આવતા હતા, એક દી હામાં આવે. મલને જોઈને ઘનશ્યામ મહારાજ ખભા થાબડતા હતા, આમ 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 કરે ને કે આવી જાય એમ જોઈ લઈએ. ત્યારે તે મલને રીસ ચડી, કોઈ બળિયો હોય ને એને તમે બહુ બળ બતાવો ને સામે જઈને તો એને રીસ વધારે ચડે, એને રીસ ચડી. તે એમ બોલ્યો, જે આજ મારી સામે આ છોકરો લાગમાં આવ્યો છે, હું એને મારું. એમ ધારીને મહારાજના મોઢા આગળ આવતો હતો. પછી એ મલના બે કાંડા મહારાજે ઝાલ્યા, તે ઉપાડીને બંને કાંડા ભાગી નાખતા હતા, બે કાંડા ભાંગી નાખ્યા. તે મલ બરકા પાડવા માંડ્યો અને એમ કહેતો કે આ ઘનશ્યામે મારા કાંડા ભાંગી નાખ્યા. ત્યારે લોકોએ કહ્યું, તું મોટો પાળા જેવો છે અને આ તો છોકરું છે, માટે તું તો ખોટું બોલે છે. એવી રીતે મલને ચમત્કાર જણાવ્યો. એ મલ ઘનશ્યામના મોટા ભાઈ રામ પ્રતાપજી તેને ઘેર જતો હતો અને કહે કે તમારા ભાઈએ મારા હાથ ભાંગી નાખ્યા, એમ કહેતો હતો. ત્યારે રામ પ્રતાપજી કહે, એ ઘનશ્યામ તો છોટે હે, તુમ તો બડે હો, તુમ તો જૂઠ બોલતે હો, એ વચન કોઈએ સાચું ન માન્યું. પછી મલે જઈને મલના અખાડામાં વાત કરી. એ સાંભળીને બધા મલોને ઈર્ષા થઈને કહે, જે તે બડા હોય તો આપણને મારશે, નહીં તો આપણે એને મારવો. આવું નક્કી કર્યું એ લોકોએ. તે એક સમયે સરજુ નદી કાંઠે જાંબુડા ખાવા મલ જતા હતા બધા. તે ઘનશ્યામ પણ જાંબુડા ખાવા ગયા રે. મલ જાંબુડા ઉપર ચઢેલા એટલે ઘનશ્યામ મહારાજ કહે, અમને જાંબુડા આપો. ત્યારે મલોએ એમ કહ્યું, ઊભો રે, તને જાંબુડા આપીએ છે. ત્યારે મહારાજ નીચે ટોપલામાં જાંબુડા મેલેલા હતા, એને વેરી નાખતા હતા અને છોકરાને આપતા હતા. એ જોઈને મલને બહુ ક્રોધ આવ્યો, તે મહારાજને મારવા સારું જાંબુડા ઉપરથી નીચે ઉતરવા માંડ્યો. ત્યારે મહારાજે જાંબુડાના બે ચાર થડા હતા તે બે ચાર રૂપે થઈને હલાવ્યા. જેમ વાંદરા પડે એમ મલો ધબોધબ નીચે પડ્યા. કોઈનો હાથ, કોઈનો પગ, કોઈનું માથું એમ ભાંગી ગયું. એ મલોને ખાટલામાં ગાલીને ઘેર લાવતા હતા. પછી લોકોએ પૂછ્યું, શું થયું? ત્યારે કે ઘનશ્યામે જાંબુડાના થડા હલાવ્યા તેથી અમે બધા પડી ગયા, તેથી અમને વાગ્યું. લોકોએ વાતને સાચી માનતા ન હતા. રામ પ્રતાપજી ભાઈને કહ્યું ત્યારે એમને પણ સાચી વાત ન માની. આ રીતે મહારાજે મલનો ગર્વ ઉતાર્યો. એક બહુ સરસ લીલા ચરિત્ર છે ભુજના ગંગારામ મલનું, જેને શ્રીજી મહારાજે કેવી રીતે પોતાના આશ્રિત કર્યા. શ્રીજી મહારાજે એને કેવું ઐશ્વર્ય બતાવ્યું. અહીં સ્વામી કહે છે, મલ કુસ્તી કરતા ભગવાનને મેં જોયા છે. એ સ્વામીએ જે મહારાજના દર્શન કર્યા એ આવા સમયે મહારાજના દર્શન કરેલા છે. મહારાજ એકવાર સુંદરજીના ફળિયામાં પોઢેલા હતા અને એ સમયે મહારાજની પાસે ગંગારામ મલ આવ્યો. મહારાજની સેવા સાધુન કરતા જોઈને મનમાં એમ સંકલ્પ કરતો હતો કે મને ડાબવા દે ને તો આડકે આડકું ભાંગી નાખું. સંતો મહારાજની ચરણચંપી કરતા હતા. આને વિચાર કર્યો, આ તો બધા એમના ગુરુનો મહિમા વધારે છે પણ સાચું ડાપતા નથી. એ વાત મહારાજે અંતર્યામીપણે જાણી. તે સુંદરજીભાઈને કહે, હે સુંદરજીભાઈ, આ કોણ છે? ત્યારે સુંદરજીભાઈ કે, મહારાજ, આ તો રાજાના મલ છે. તે 200 મલ રાજાના છે, એમાં સૌથી મોટેરા આ ગંગારામ મલ છે. ત્યારે મહારાજ કે, અમારી કડતર કાઢે તો એમનું સારું થાય. ત્યારે ગંગારામ કહે, લ્યો હું ડાબું. એમ કહીને મહારાજને ડાબવા લાગ્યા. તે જેમ જેમ ભાર દેતા જાય એમ એમ મહારાજ કે, ડાબો. એમ ડાબતા ડાબતા પરસેવે રેબઝેબ થઈ ગયા. તો પણ મનમાં એમ સંકલ્પ કર્યો કે આ તો ડબાવવાનો અભ્યાસ છે, તે ખમે છે, પણ મારી સાથે કુસ્તી કરે ને તો આડકે આડકું ભાંગી નાખો. ગંગારામ મલને આટલું જોર કર્યા પછી પણ એવી ખબર પડતી નથી કે આ ભગવાન છે. હજુ એમ વિચારે છે કે આને તો રોજ દબાવવાની ટેવ પડી હોય ને, એટલે જોરથી દબાવો ને તો આને કાંઈ અસર થાય નહીં, પણ મારી આરે જો મલ કુસ્તી કરે તો હું બતાવું. એ સંકલ્પ જાણીને મહારાજ બોલ્યા, સુંદરજીભાઈ, અમે મોર અયોધ્યામાં હતા ત્યારે એક મલ બહુ બળ્યો હતો, જે આગળ મેં ચરિત્ર કીધું ને, તે 12 હાથની સાંકળ પગે બાંધીને ચાલતો. તેને અમે કેળેથી પગ મેલીએ ત્યારે અચકાઈને ઊભો રહેતો, પાછો વળીને અમને મારવા દોડતો. એમ નિત્ય કનડતે સતે એક દિવસે મલ સામે આવ્યો. એને જોઈને અમે ખભો ઠોક્યો. એ જોઈને મલને રીસ ચડી. પછી એ દોડતો આવીને અમારા બે હાથના કાંડાએ વળગ્યો. પછી તેના બે કાંડા જાળીને ઊંચો કર્યો. તે મલના બે કાંડા ભાંગી ગયા અને રડવા લાગ્યો.
અમારા મોટા ભાઈ રામ પ્રતાપજી ભાઈને કે તમારા ઘનશ્યામે મારા કાંડા ભાંગી નાખ્યા, ત્યારે રામ પ્રતાપભાઈ બોલ્યા, ભાઈ સાંભળો, આ ઘનશ્યામને આ મોટો મલ એ તમને સમજાય છે જે મારે? ત્યારે તે સર્વે કહે છે, ના ભાઈ, એ મારે એ વાત માન્યામાં આવતી નથી. પછી તે મલ કોપાયમાન થઈને પોતાને ઘેર બીજા મલોની વાત કહીને, પેલો ઘનશ્યામ બહુ બળ્યો છે માટે આપણે એને મારવો, એમ કહીને એક દિવસ બધા મલ જાંબુડા ખાવા ચડેલા, જે આગળ મેં ચરિત્ર કીધું. એ મહારાજે ગંગારામ મલના સાંભળતા સુંદરજીભાઈને કીધું, અને જાંબુડાને પછી મેં હલાવ્યો, તે બધાએ હેઠા પડ્યા, અને કોઈનો પગ ભાંગ્યો ને કોઈનો હાથ ભાંગ્યો ને ખાટલે ગાલીને ઘેર લઈ ગયા. તે રામ પ્રતાપભાઈ કહેવા લાગ્યા કે તમારા ઘનશ્યામે તો અમારા બધાના હાડકા ભાગી નાખ્યા. એ ભાઈ એ જોઈને ભાઈ કહે, એ વાત કોઈના માન્યામાં ના આવે, તમે ખોટું બોલો છો. આમ સાંભળીને મલ પોતાને ઘેર ગયા. આ સાંભળીને મહારાજની પાસે ગંગારામ જે બેઠા હતા મલ, એ કહે, હે મહારાજ, તમને કુસ્તી કરતા આવડે છે? ત્યારે મહારાજ કહે, હા. ત્યારે ગંગારામે કહ્યું, મારી સાથે કુસ્તી કરશો? ત્યારે મહારાજ કહે, હા. પછી ગંગારામ મહારાજને કહે, ચાલો મલ અખાડામાં જઈએ, ત્યાં કુસ્તી કરીએ. એ સર્વે લોક કજોડું જોઈને જોવા સારું આવ્યા. કજોડું એટલે એક ઉંમર અને બળમાં સમાન નહોતા. મહારાજની ઉંમરેય નાની, બળેય થોડું, ગંગારામ મલ તો બહુ મોટા, ઉંમરેય મોટી, એટલે બે અને 200 મલની અંદર મુખ્ય એ હતા, એટલે કેવા હોય. હવે એ બંનેનું કજોડું હતું, બધા જોવા આવ્યા. ગંગારામ ભાઈએ મહારાજને માથા ઉપર ફેરવીને નાખી દીધા, આમ જ માથા ઉપર ફેરવીને નાખ્યા મહારાજને. ત્યારે મહારાજ ફરીને એમના મોઢા આગળ આવીને ઉભા રહ્યા. એવી રીતે ઘણી વાર કુસ્તી કરી. મલ રમતમાં એમ છે કે ચિત્તાપાઠ પડે તો હાર્યો કહેવાય. એમ જાણીને ગંગારામભાઈ મહારાજને ચત્તા પાડવા સારું બે પગ જાલીને ઊંચા ઉપાડીને હેઠે નાખવા જાય, એ સમયે મહારાજ એમની છાતીમાં બે ચરણ મેલ્યા, તેથી ગંગારામ નીચે પડી ગયા અને મોઢે ફીણ આવી ગયું, મોઢામાં ધૂળ ભરાઈ ગઈ. તેને જોઈને મહારાજ મનુષ્ય ચરિત્ર કરવા લાગ્યા કે આ ગંગારામને તો કંઈ કુસ્તી આવડતી નથી ને કહે છે જે આ મરી જશે કે શું. એમ સર્વેને સંભળાવીને પછી ગંગારામભાઈને બોલાવવા લાગ્યા, હે ગંગારામ, હે ગંગારામ, એમ બોલાવતા હતા. તો ગંગારામ મૂર્છાથી જાગીને એમ બોલતા હતા, હે મહારાજ, ચાનુરને માર્યો, મુષ્ટિકને માર્યો એ તમે છો. હવે સમજણ પડી ગઈ ગંગારામ મલને, ફીન નીકળી ગયું, ખાલી છાતી પર પગ મૂક્યા ત્યાં ફીન કાઢી નાખ્યું. એવી રીતે ગંગારામને રામાનંદ સ્વામીનો નિશ્ચય મટાડીને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવતા હતા. આ ગંગારામને રામાનંદ સ્વામીના તો એ શિષ્ય હતા જ, એટલે એને રામાનંદ સ્વામીમાં તો બહુ ભાવ હતો, પણ શ્રીજી મહારાજને એને પોતાનો આશ્રિત કરવા હતા, એટલે મહારાજ એમને ઐશ્વર્ય બતાવી અને પોતાના આશ્રિત કર્યા. એ સમયે મહારાજે આવું ઐશ્વર્ય ત્યાં બતાવ્યું. નિષ્કુળન સ્વામી લખે છે કે મહારાજને મેં મલની સાથે કુસ્તી કરતા પણ જોયા છે. આ બધી લીલાઓ મહારાજની સંભાળવા માટે અહીં સ્વામીએ લખી છે. રમતા કુસ્તી મલની સાથે દ્રગે ડીઠા છે, નાવા જાતા સંત સંગાથે દ્રગે ડીઠા છે, ચડ્યા ઘને મૂલે હરિ ઘોડે દ્રગે ડીઠા છે, સર્વે સખા ચાલ્યા જોડે દ્રગે ડીઠા છે, નાયા નિર્મળ જળમાં જઈ દ્રગે ડીઠા છે, ત્યાં કરી લીલા કઈ દ્રગે ડીઠા છે. મહારાજને નાવા જતા સ્વામી કે મેં જોયા છે. શ્રીજી મહારાજ નિત્ય જ્યારે ઘટપુરમાં રહેતા ત્યારે ઉન્મદ ગંગાની અંદર સ્નાન કરવા માટે રોજ સવારે અને બપોરે જતા. મહારાજ જ્યારે જતા ત્યારે મોટું સામયું નીકળ્યું હોય એમ કીર્તનો ગાતા ગાતા સંતોને ભક્તો સાથે મહારાજ ઘોડા ઉપર ચડીને જતા. મહારાજ ત્યાં નદીમાં જઈને સ્નાન કરતા અને સ્નાન કરીને મહારાજ પરત આવતા, અને જ્યારે નહાતા ને ત્યારે ભગવાનની ટેવ હતી. નાતા નાતા સખા સાથે દ્રગે ડીઠા છે, બહુ નીર ઉછાળે હાથે દ્રગે ડીઠા છે. ભગવાનને જળ ઉછાળવાની ટેવ હતી. જ્યારે નાહીને ત્યારે પોતાના સખા ઉપર જળ છાંટતા, સંતો ઉપર જળને ઉછાળતા, જેનાથી બધાને સ્નાન કરવાનો ઉત્સાહ આવતો અને શ્રીજી મહારાજનું પ્રસાદીનું જળ પોતાના માથા ઉપર પડતું એનું અતિશય શોખ આવતું.
આ બધી લીલાઓનું ચિંતવન કરીને આપણે એવું ચિંતવવાનું છે કે મહારાજ સ્નાન કરવા જાય છે ત્યારે મહારાજની સાથે હું પણ સ્નાન કરવા માટે જાઉં છું, ઉન્મત ગંગામાં સ્નાન કરવા જાઉં છું, ગોમતીમાં સ્નાન કરવા જાઉં છું, માનસરોવરમાં સ્નાન કરવા જાઉં છું, મહારાજની હારે જ હું છું અને મહારાજ જળ ઉછાળે છે અને મહારાજના જળ ઉછાળવાના જે છાંટા છે એ છાંટા મારી ઉપર પડે છે, હું મહારાજની સાથે જ રમું છું, આવી ભાવના આ હરિસ્મૃતિ ગ્રંથ આપણને કરાવે છે. મહારાજ જ્યારે જળ ઉછાળતા હોય ત્યારે જળના છાંટા આપણી ઉપર પણ આવવા જોઈએ. હમણાં જ જે ચેષ્ટાનું એનિમેશન બન્યું છે આખું, એની અંદર મહારાજ જળ ઉછાળતા એવી લીલા છે. એના દર્શન કરીને આપણે એવું વિચાર કરવાનો છે કે એ જે મહારાજ જળ ઉછાળે છે ને મહારાજની આજુબાજુના સખાઓ છે એમાંનું એક સખારૂપી પાત્ર હું પણ છું. મહારાજ જ્યારે જળ ઉછાળતા હોય ત્યારે એની અનુભૂતિ જે બીજા મુક્તો ત્યારે હતા એને થતી એવી અનુભૂતિ આપણને પણ થાય, એટલા માટે સ્વામીએ આ લીલા લખી છે કે નાતા નાતા ભગવાન જળ ઉછાળતા, પછી નાહી નિસર્યા બારે દ્રગે ડીઠા છે, પેર્યા કોરા વસ્ત્ર ત્યારે દ્રગે ડીઠા છે. મહારાજ જ્યારે નાહીને બહાર નીકળ્યા ત્યારે કોરા વસ્ત્ર પહેરતા એ જોયા છે. ગઠપુરના નિયમની એકાદશી પછી વરસાદ થવા લાગ્યો, અષાઢી એકાદશી આવી નિયમની, પછી વરસાદ આવ્યો ને બે ત્રણ વાર ઉન્મત ગંગામાં પૂર આવ્યું. શ્રીહરિ નવીન પાદુકા પહેરીને હલકબંધ ચાલતા જતા અને પાદુકા આધારાનંદ મુનિએ કરી હતી, માથે છત્રની શોભા અને દક્ષિણ કરમાં છડી લેતા ઝરમર ઝરમર વરસાદમાં શ્વેત વસ્ત્ર પહેરીને શ્વેત પુષ્પના હાર અને ગુચ્છ તોરાધારી નાહવા જતા. મહારાજ ઘટપુરની અંદર આવી રીતે નાહવા જતા હતા. પહેલાંનો એ જમાનો ત્યારે કંઈ આજના જેવા સ્કૂટરો ને ગાડીઓ ને બધું હતું નહીં, આવું પ્રદૂષણ હતું નહીં, આટલી વસ્તી હતી નહીં, એટલે વાતાવરણ પણ એવું ચોખ્ખું. અને મહારાજ સવારની અંદર છત્રી માથા પર ધરી હોય, સફેદ ફૂલના હારને સફેદ તોરાઓ ને સફેદ બધું મહારાજે પુષ્પના બધા આભૂષણો પહેર્યા હોય અને મહારાજ પાદુકા ઉપર છત્રી માથે ધરીને ચટક ચટક ચાલીને ઉન્મત ગંગાએ સ્નાન કરવા જતા હોય, એ વરસાદની અંદર શ્વેત વસ્ત્ર અને શ્વેત પુષ્પના હાર ભગવાન પહેરીને જતા હોય એ શોભા કેવી હોય. ઘટાડીના આરે શ્રીહરિ સંતો સાથે આનંદપૂર્વક નાહવા લાગ્યા. થોડું પૂર આવ્યું, ડોળું પાણી દેખીને શ્રીહરિ ત્યાંથી નીકળીને ચાલ્યા. દક્ષિણ કિનારે પાદુકા પહેરીને ઉઘાડે શરીરે કાંકડાવાળી ભૂમિ પર ચાલ્યા. પછી પશ્ચિમ બાજુ સંતો ભક્તો સાથે ઉમંગથી ચાલતા ખીજડી આરે આવી બે થી ત્રણ ગળી નાહ્યા અને સંતો ગરબીના પદ ગાતા એમ શ્રીહરિ સુખ આપતા પશ્ચિમ દ્વારે પૂરમાં પધાર્યા અને બજારમાં કિચડ હતો એમાં ચાખડી ખૂંચી જતી હતી, શ્રીહરિએ તેથી ચાખડી કાઢી નાખીને ઉઘાડા પગે મહારાજ ચાલ્યા. ગઠપુરની આ એક એક ભૂમિ, લોયાધામની ભૂમિની એક એક રજકણ, આ બધું શ્રીજી મહારાજના ચરણારવિંદથી અંકિત થયેલું છે. કેટલો મોટો મહિમા એ ભૂમિનો હોય. અમના અમે દર્શન કરવા લોયા ગયા, ગુરુજી વર્તાલ હતા, અમારી ગાડી લોયાથી નીકળી ગઈ દર્શન કરીને. ગુરુજી કે હજુ લોયાની સીમમાં છો? ફોન આવ્યો. અમે કીધું હા. તો કે લોયાની ધૂળ માથે ચડાવીને પછી ગાડી ઊભી રાખીને લોયાની ધૂળ માથે ચડાવો પહેલાં અને પછી નીકળજો. ગાડી ઊભી રાખીને લોયાની ધૂળ માથે ચડાવી અને પછી નીકળ્યા. કારણ કે એ એક એક રજકન આવે ખોબલા જેટલા ગામ અને એમાં 500 સંતો જે દિવસે ઉતર્યા હશે, મહારાજ ઉતર્યા હશે, આટલા બધા હરિભક્તો ઉતર્યા હશે વર્ષ 200 વર્ષ પહેલાં, ત્યારે એ ભૂમિની એક રજકણ એવી નહીં હોય કે જેને ભગવાનનો સ્પર્શ નહીં થયો હોય, એ ભૂમિની એક રજકણ એવી નહીં હોય કે જેને સંતો ભક્તોનો સ્પર્શ નહીં થયો હોય, એવી ભૂમિ. શ્રીજી મહારાજે કેટલી મોટી દયા કરી કે નાના નાના ગામડાઓમાં મહારાજ ઉતર્યા એટલે એ વસ્તુ ક્યારેય પણ ભૂસાઈ નહીં. મોટા શહેરો હોય તો શહેરો તો બહુ મોટા હોય એટલે આ ખૂણામાં મહારાજ હોય તો આ બાજુ નાઈ પહોંચી શક્યો હોય, પણ ગામડું હોય ને, હવે ગામડાને ઘેર ઘેર મહારાજે પધરામણી કરી હોય, એટલે એક એક ઘર પ્રસાદીનું હોય, એક એક રજકણ પ્રસાદીની હોય. અને જેને એનો મહિમા છે કે મહારાજના સ્પર્શવાળી રજકણ પુરુષોત્તમ પ્રકાશમાં કેટલો સ્વામીએ મહિમા લખ્યો છે કે મહારાજના સ્પર્શવાળી વસ્તુ છે એની શક્તિ એટલી બધી છે કે મહારાજને જે ટચ થયેલું છે ને એ બધાની તાકાત એટલી છે કે ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ પણ સમી જાય છે.
આજે પ્રસાદીની મહારાજની કોઈ પણ વસ્તુ એને પાણીમાં બોળી અને કોઈને ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ એની પર છાંટવામાં આવે તેને ભાગવું જ પડે, એટલો મોટો મહિમા આજે ખાલી મહારાજને એકવાર આમ ટચ થઈ ગયું હોય એનો મહિમા આટલો મોટો આજે દેખાય છે પ્રત્યક્ષ, તો એ વસ્તુનો કેટલો મહિમા હોય ત્યારે સંતોએ કેવું સાચવીને રાખ્યું છે. હમણાં અમે એક સંતને ત્યાં ઉતારે ગયેલા વરતાલમાં, મહારાજની દાઢી કરી હોય ને, તો દાઢી કરી હોય ત્યારે દાઢીના વાળ તો એકદમ ઝીણા ઝીણા હોય પાછળથી કરે, એવી દાઢીના વાળ પણ સંતોએ સાચવીને રાખ્યા છે. દાઢી કરી હોય ત્યારે ખબર નહીં એ જમાનાની અંદર જે ચોપડીને કરવાની હશે, પણ એ દાઢી આમ કરેલી હોય ને દાઢીને એકદમ ઝીણા ઝીણા વાળ હોય અને અંદર બધું પાણીને બધું મિક્સ થઈ ગયું હોય, એવો એવો લચકો થઈ ગયો હોય ને, એ વસ્તુને પણ સંતોએ જાળવીને રાખી છે. એ સંતોને મહારાજની પ્રત્યેની કેવી દ્રષ્ટિ હશે ને કેવો મહિમા હશે કે એક ભાત પણ જમેલો હોય તો એ ભાતને વધેલો જે ભાત હોય એને સૂકવી અને એને પણ પ્રસાદીનો સાચવીને સંતોએ રાખ્યો છે. એવી કેટલી બધી વસ્તુઓ મહારાજની મળે છે, પણ આ તો કેવી વસ્તુ, ભાત અધૂરો જમેલો છે એ ભાતને સૂકવી એને સંતો પાછા સાચવે, દાઢી છે દાઢીના વાળ એને 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 ભીના હોય એને સૂકવીને સંતો રાખે, અને એટલી બધી પોટલીઓમાં પોટલી પોટલીમાં પોટલી કરીને મૂકેલું હોય એ જૂના સંતોએ, અને એ સાધુની પરંપરામાં ચાલ્યું આવતું હશે. એમને અમને બધા દર્શન કરાયા કે આ બધી વસ્તુઓ મારી પાસે છે, અને અમે એમને આસને ગયા હતા, બધા દર્શન કરાયા સંતે. પણ શ્રીજી મહારાજના એ સંતોએ કેટલું બધું સાચવીને રાખ્યું આપણા માટે, દર્શન માટે. એટલે મહારાજનો સ્પર્શ કરેલું બધું બહુ પાવનકારી છે. જ્યારે જ્યારે આપણે આવા ધામોમાં જઈએ ત્યારે ત્યાંથી ચપટીક ધોળ લઈ આવી ઘરમાં રાખી મૂકવી, અને એને ક્યારેક કંઈક રોગાદિક ઉપદ્રવ હોય ક્યારેક કંઈક હોય ને ત્યારે એને નાખીને જળમાં નાખીને પીવી, એનો બહુ મોટો મહિમા છે. ગુરુજી પોતે કહે છે કે ગુરુજીને એકવાર સફેદ ડાઘ નીકળેલો હાથ ઉપર, અને ત્યારે દાદા ગુરુજીએ કીધેલું કે સભા મંડપ વાળીને રોજ ધોળ છે ને એને ચોપડજે, સભા મંડપ રોજ વાળે. હવે સભા મંડપમાં તો રોજ સંતો ભક્તોની ધોળ હોય, એ ધોળ લઈને ગુરુજી રોજ એ ડાઘ પર લગાવતા. એ ગુરુજી કે ડાઘ તે દિવસનો મટી ગયો, જો આજ દિવસ સુધી ક્યારેય દેખાયો નથી. આટલું પ્રસાદીનો મહિમા છે. પણ આ બધું થાય છે કોને? જેને શ્રદ્ધા છે, જેને વિશ્વાસ છે અને જેને મહિમા છે. અહીં ઘણાય ભક્તો એવા છે કે અહીં આપણા સ્ટેજ ઉપરથી ધૂળ વાળેલી હોય ને એ લઈ લે, વેક્યુમ કરીને ધૂળ અહીં કાર્પેટમાં હોય ને એ રજ લઈ જાય છે, એવા છે. શ્રદ્ધા વિશ્વાસ ને મહિમા, કલ્યાણનો માર્ગ આખો આનો છે. જો શ્રદ્ધા ના હોય, વિશ્વાસ ના હોય અને મહિમા ના હોય તો કોઈ કામ થતું નથી. શ્રદ્ધા વિશ્વાસ ને મહિમા ઉપર કામ થાય છે. જેટલો એનો મહિમા વધારે એટલી એની શ્રદ્ધા વધે, જેટલી શ્રદ્ધા વધે એટલો વિશ્વાસ વધે, અને વિશ્વાસ જેટલો પાકો હોય એટલું કામ થાય. જેને વિશ્વાસ પાકો નથી એનાથી એ કામ ના થાય. એટલે ભગવાનના માર્ગની અંદર શ્રદ્ધા વિશ્વાસ અને મહિમા આ ત્રણનો બહુ મોટો બહુ જ મોટું સૌથી મોટા બેઝની અંદર એ રહેલું છે. એ ત્રણ જો ના હોય તો ભગવાનના માર્ગે કોઈ અનુભૂતિ ના થાય. જેને ભગવાનના માર્ગની અનુભૂતિ કરવી હોય એને જબરજસ્ત શ્રદ્ધા જોઈએ, જબરજસ્ત મહિમા જોઈએ અને જબરજસ્ત વિશ્વાસ જોઈએ. એના એ જ મહારાજ છે, એનો એ જ સત્સંગ છે, એના એ જ શાસ્ત્ર છે, એના એ જ સાધુ છે, એના એ જ હરિભગત છે. જો શ્રદ્ધા વિશ્વાસને મહિમા હોય તો બધું એનું એ જ અનુભવાય, જો શ્રદ્ધા વિશ્વાસના મહિમાની ઉણપ હોય તો બધું એનું એ હોય તો પણ અનુભવાય નહીં. શ્રીજી મહારાજ મનુષ્ય આકારે હાજર હતા તો પણ બધાને મહારાજનો અનુભવ એવો નથી થઈ ગયો, અને આજે પણ ના થાય. સાચા ને સોગા ગણા નથી મોગા થયા મહારાજ, ખોટા ને વળી ખોડતા ન મળે તે દી કે આજ. સાચો છે ને સોગા છે અને ખોટો છે ને મોંઘા છે. સાચાને તે દિવસે મળતા ને આજે મળે છે, મોંઘા જેને ખોટો છે એને તે દી નહોતા મળતા ને આજે પણ નથી મળતા. માટે શ્રદ્ધા વિશ્વાસ અને મહિમા એના સ્તરને હંમેશા વધારવું, એમાં ઉણપ ના આવવા દેવી. ગમે એવી પરિસ્થિતિઓ સર્જાઈ જાય પણ આપણી શ્રદ્ધા, આપણો મહિમા અને આપણો વિશ્વાસ એ કોઈ દી ડગે નહીં તો આપણને હંમેશા ભગવાનની અનુભૂતિ રહે. ચડ્યા ઘને મૂલે ભગવાન, પછી નાયા પછી ઘોડે ચડીને જતા હોય પોતાના સખા સાથે, એવા દર્શન સ્વામી કે મેં કર્યા છે. ભગવાન જળ ઉછાળતા હોય
અને 9:12 નીકળ્યા હોય કોરા વસ્ત્ર ભગવાન પહેરે એવા દર્શન પણ કર્યા છે. કર્યો કુમકુમનો ચાંદલો દ્રગે દીઠા છે, બહુ શોભે છે તે બલો દ્રગે દીઠા છે, નાહી નાથ આવ્યા ઉતારે દ્રગે દીઠા છે, કર્યા દાસે દર્શન ત્યારે દ્રગે દીઠા છે, નાતા નદી નદ તળાવે દ્રગે દીઠા છે, કુંડ કોવા સાગર વાવે દ્રગે દીઠા છે, સમૈયા ઉત્સવ કરતા દ્રગે, સમૈયા ઉત્સવ કરતા દ્રગે દીઠા છે, મેળા માહી ગોળે ફરતા દ્રગે દીઠા છે. સ્વામી લખે છે કુમકુમનો ચાંદલો ભગવાનને કર્યો હોય એવા મેં દર્શન કર્યા છે, ભગવાન ઉતારે આવ્યા હોય અને ત્યાં દાસ દર્શન કરવા બેઠા હોય, મહારાજ ઢોલિયા પર બિરાજે, આજુબાજુમાં ભક્તો અને સંતો દર્શન કરવા બેસે એવા દર્શન કર્યા છે, ભગવાન નદીમાં નહાતા હોય, નદ એટલે મોટી નદીમાં નહાતા હોય, તળાવમાં નહાતા હોય, કુંડમાં નહાતા હોય, કૂવામાં નહાતા હોય, વાવમાં નહાતા હોય, આવા દર્શન પણ કર્યા છે. ગઢડામાં રાધા વાવ આખી પૂરી ગળાઈ ગઈ એટલે સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજને આમંત્રણ આપ્યું કે મહારાજ રાધા વાવને પ્રસાદીની કરી દો, આવું મહારાજને કીધું. ત્યારે મહારાજ આવ્યા, કોઈ રાધા વાવનો તાક કાઢી ન શક્યું, ત્યારે મહારાજે લીમડા ઉપર ચડીને રાધા વાવની અંદર પડ્યા, તળીએ પહોંચ્યા, તાક કાઢી આવ્યા, એટલામાં નિત્યાનંદ સ્વામી આવ્યા. તે મહારાજ કે આટલો વખત ક્યાં હતા? સ્વામી કે મહારાજ વાવને તળીએ બેસીને આપણું ધ્યાન કરતો હતો, તળીએ બેસીને. સ્વામી વાવમાં પડ્યા અને બરોબર 1/2 કલાકે બહાર નીકળ્યા. તે મહારાજે આશીર્વાદ આપતા કે સ્વામી તમે શાસ્ત્ર વિદ્યામાં પારંગત છો અને તરવાની વિદ્યામાં પણ પ્રવીણ છો, 1/2 કલાક તળીએ રે. નિત્યાનંદ સ્વામીને આવી કળા આવડતી. એક સમયે વરસાદ બહુ થયો, તે પાણીએ કરીને રાધા વાવ ભરાઈ ગઈ આખી. પછી સચ્ચિદાનંદ સ્વામી આવીને મહારાજને કે વરુણદેવ બહુ પ્રસન્ન થયા, તે રાધા વાવ ભરાઈ ગઈ છે, તે નાવા પધારો. ત્યારે મહારાજ ઘોડીએ સ્વાર થઈને પરમહંશ બ્રહ્મચારી પાડાએ સહિત નાવા પધાર્યા. તે વાવથી આથમની તરફ વાવના ગાળનો એક ઢોરો હતો, તે ઉપર લીમડો તથા આંબલી છે, ત્યાં વસ્ત્ર ઉતારીને સર્વે સખાની સાથે વાવ મધ્ય મહારાજ નાવા પધાર્યા. જેને તરતા આવડતું એ સર્વે નાવા પડ્યા અને મહારાજ વાવના કાંઠા ઉપર ધૂબકો મારીને નાહ્યા. કેટલાક પાર્ષદો અને પરમહંશો પણ ધૂબકા મારીને નાહ્યા. તે કેટલાક પાર્ષદો સામા સામા પાટુડીએ રમ્યા, એ જોઈને મહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી મહારાજ કે આ વાવનો તાગ લાવો, ત્યારે સૌ તાગ લાવવા માંડ્યા, પણ તાગ આવ્યો નહીં. તે વાવના કોઠા ઉપર ચડીને ધોકો મારીને તાગ લાવ્યા, તે એક મહાશોભિતો સ્ફટિક મણીનો પથ્થર વાવને તળેથી કાઢી લાવ્યા. મહારાજ સ્ફટિક મણી જેવો એક પથ્થર એ બધાએ જોયો. મહારાજ કે આની સૂર્યનારાયણની પ્રતિમા થાય છે, એમ કહીને સચ્ચિદાનંદ સ્વામીને કે આ લાડુબાને આપજો. પછી બ્રહ્માનંદ સ્વામીને અને સુરા ખાચરને પાટુડીએ ખૂબ રમાડ્યા. પછી મહારાજ ફરી ધૂપકો મારી નાયા અને આથમની કોરે નાળેથી બહાર નીસર્યા. એ વખતે ઉત્તમ રાજા વાવમાં છીતા પલોઠી વાળીને તરતા તરતા વાવની નાળમાં મહારાજ પાસે આવ્યા. એ જોઈને મહારાજ ઘણા પ્રસન્ન થયા અને કહે, આ ઉત્તમ રાજાને તરવાની વિદ્યા અમે ઘણી મહેનતે શીખવી છે, ના આવડતું હોય ને પણ આ કૂવામાં દુભાગા મારીને આવડી જાય. આપણા સંતોને ઘણા નાતા નહોતું, અરે સ્નાન આવી રીતે કૂવામાં તરતા નહોતું આવડતું. તે સંતો જ્યારે આ લોયા પાતળીઓ કૂવો પહેલાં ભરેલો રહેતો, ત્યાં પડતા પડતા બધાને તરતા આવડી ગયું. ઉપર પડે વર્ષો પહેલાં બીજું કાંઈ લોયાની અંદર બીજું કોઈ પ્રવૃત્તિ નહોતી, કથા વાર્તા સત્સંગ સંગે ઓછા આવે. ત્યારે ત્યાં એક પીપળાનું ઝાડ, ત્યાંથી સંતો હેઠા પડે અને તરતા શીખી ગયા. ત્યારે ઉત્તમ રાજા કે મહારાજ તમારી કૃપાથી બન્યું છે, નિત્યાનંદ સ્વામીએ એવી તરવાની વિદ્યા આવડે છે, તે પાણીને તળે જઈને 1/2 કલાક ધ્યાન કરીને બહાર નીસરે. એ સાંભળીને મહારાજ વસ્ત્ર બદલીને આંબલી હેઠે ઘાસિયા ઉપર બેઠા અને નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તરવાની વિદ્યા અમને બતાવો. સ્વામીએ પીપર ઉપર ચડીને ધૂપકો માર્યો અને વાવને તળે જઈને 1/2 કલાક ધ્યાન કર્યું, પછી બહાર નીકળ્યા.
એ જોઈને મહારાજ બહુ પ્રસન્ન થયા અને 2000 રૂપિયાની કિંમતનો 2.5 સાલનો જોટો બાબાજીએ આપેલો હતો એ સ્વામીને ઓઢાડ્યો. એ જમાનામાં 2000 રૂપિયાની 2.5 સાલ, કલ્પના કરો. આજે ગણતો 20 લાખની થાય, 2000ની સાલ એ જમાનાની. એ સાલ મહારાજે સ્વામીને ઓઢાડી દીધી. અને સચ્ચિદાનંદ સ્વામીને બાજરાનો પોંક, ધોયેલ તલ, સાકરનું બૂરું, બદામ, ચીબડા અને ડોડા લાવીને બુંગન ઉપર ઢગલો કર્યો. સચ્ચિદાનંદ સ્વામીએ બાજરાનો પોંક લાવ્યા, તાજો, ધોયેલ તલ લાવ્યા, સાકરનું બૂરું લાવ્યા, બદામ લાવ્યા, ચીબડા લાવ્યા અને ડોડા લાવ્યા. પછી મહારાજે સર્વેમાંથી જમીન પોતાને હાથે સર્વેને એક એક વાટકો પ્રસાદી આપી. પછી ઢોરા ઉપર ઉત્તરાદે મુખે વિરાજમાન થયા અને દિવસ અસ્ત થવાનો સમય થયો તેથી પરમહંસ ગોળી બોલ્યા. અને પછી મહારાજ ત્યાંથી દાદાના દરબારની અંદર પાછા પધાર્યા. આવી રીતે મહારાજને વાવે પણ નાતા સ્વામી કે મેં જોયા છે. સમયા ઉત્સવ કરતા દ્રગે દીઠા છે, મેળા માહી ઘોડે ફરતા દ્રગે દીઠા છે. વૌઠાણો મેળો હતો ત્યારે મહારાજ વૌઠાણા મેળાની અંદર ઘોડે ફરતા એ પણ સ્વામી કે મેં દર્શન કર્યા છે. સમયા ઉત્સવની અંદર પણ ભગવાન જ્યારે જ્યારે જે ઉત્સવો કરતા એના પણ મહારાજના દર્શન કર્યા છે. મહારુદ્ર અતિ રુદ્ર માહી દ્રગે દીઠા છે, કરી 84 પણ તાહી દ્રગે દીઠા છે, બ્રહ્મ ભોજન કરાવ્યા ભારે દ્રગે દીઠા છે, ખટ માસ સુધી એક વારે દ્રગે દીઠા છે. મહારુદ્ર અને અતિરુદ્ર એટલે 11 વખત લઘુ રુદ્ર કરવો એને મહારુદ્ર કહેવાય, અને 11 મહારુદ્ર મળીને થતો યજ્ઞ એને અતિરુદ્ર કહેવાય. આવા મહારુદ્ર અને અતિરુદ્ર એટલે કે આવા યજ્ઞ કરતા મહારાજને જોયા છે. 84 બ્રાહ્મણોની કરાવતા મહારાજના દર્શન કર્યા છે. મહારાજે બહુ બ્રાહ્મણોની 84 કરી છે. જ્યારે જ્યારે યજ્ઞ કરતા ત્યારે બ્રાહ્મણોની 84 મહારાજે કરી. 84 જાતના બ્રાહ્મણોને જમાડવા એને બ્રાહ્મણોની 84 કરી કહેવાય. બ્રહ્મ ભોજન કરાવ્યા હોય 6-6 મહિના સુધી, ડભાણનો યજ્ઞ જ્યારે મહારાજે કર્યો 6-6 મહિના સુધી બ્રાહ્મણોને જમાડે અને દક્ષિણા આપી એ સ્વામી કે એવા મહારાજના દર્શન કર્યા છે. એટલું જ નહીં, કર્યો વૃંદાનો ત્યાં વિવાહ દ્રગે દીઠા છે. તુલસી વિવાહ પણ મહારાજે કરાવેલો છે. કર્યો વૃંદાનો ત્યાં વિવાહ, એવું પણ મહારાજ બધાએ ઉત્સવો ઉજવતા એમાં તુલસી વિવાહ પણ મહારાજ ઉજવતા. ગઢપુરની અંદર મહારાજે તુલસી વિવાહનો ઘણી વખત ઉત્સવ કરેલો છે. ફર્યા ફૂલે કામા એવા દ્રગે દીઠા છે, ધરી ધાલય અલૌકિક અસી દ્રગે દીઠા છે, છડી લાકડી વળી વંશી દ્રગે દીઠા છે. ભગવાન ફૂલેકામાં ફર્યા હોય. પર્વતભાઈના દીકરાના જ્યારે લગ્ન હતા ત્યારે પર્વતભાઈનો દીકરો કે મારે ફૂલેકામાં નથી બેહવું, મારી જગ્યાએ બાપો બેહે. અને ત્યારે શ્રીજી મહારાજ પર્વતભાઈના દીકરાની જગ્યાએ ફૂલેકામાં ઘોડા ઉપર મહારાજ બેઠા, પર્વતભાઈનો દીકરો સરક ઝાલીને હાલતો, અને ત્યારે સંતોએ કીર્તન બનાવ્યું છે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે. ભૂમાનંદ સ્વામીએ ત્યારે કીર્તન લખી રાખ્યું, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે. એ જે છે કીર્તન એ સ્વામીએ ત્યારે લખ્યું છે. મહારાજ એવી રીતે ફૂલેકામાં પણ બેઠેલા દર્શન કર્યા છે. સ્વામી કે ભગવાને ઢાલ ધારી હોય, 80 એટલે તલવાર ધારી હોય, છડી હાથમાં લીધી હોય, વંશી એટલે કે વાંસળી હાથમાં લીધી હોય, આવા દર્શન પણ મહારાજના થયા છે. ખેલે સાંગ કમાન તીરે દ્રગે દીઠા છે, બાંધ્યો કટાર મહાવીરે દ્રગે દીઠા છે. નાનું હથિયાર, બરછી જેવું હથિયાર એને સાંગ કહેવાય. તીર, કમાન તીર, એ પણ મહારાજે તીર છોડ્યું હોય ને તીરને મહારાજે ધારણ કર્યું હોય એવી લીલાઓ પણ મહારાજે કરી છે. દક્ષિણી લોકો, દક્ષિણના હરિભક્તો મહારાજ માટે વાઘા લઈને આવે છે. એ બાજુ ઉપર ભગવાનને તીરકામઠું ધરાવવાનો રિવાજ એ લઈને આવ્યા છે. ભગવાને પણત ચડાવીને પોતે તીરને છોડ્યું છે, આવી લીલા મહારાજે કરી છે. પેટ કબજ કટારીએ દ્રગે દીઠા છે,
પેટ કબજ એટલે વાંકી પોળી ભારે સોનાના મૂઠવાળી તલવાર અને કટાર ભગવાને પોતાની કમરમાં ધરી હોય આવા દર્શન સ્વામી કેમે કર્યા છે. છત્ર ચામર અબદા ગરીએ દ્રગે ડીઠા છે, વળી ચાલતા હરી વાટે દ્રગે ડીઠા છે, સરિતા સાગરને ગાટે દ્રગે ડીઠા છે. નદી ચાલી જતી હોય ને એના કિનારા ઉપર ભગવાન ચાલતા હોય, સાગર હોય ને સાગરના કિનારા ઉપર ભગવાન ચાલતા હોય આવા દર્શન સ્વામી કે મેં કર્યા છે. આવા દર્શન કરવા માનસી પૂજા કરી રાત્રિનો સમય હોય, સાંજે સૂર્ય ઢળવા આવ્યો હોય ત્યારે સાગરનો કિનારો હોય, ભગવાન જમ્યા હોય, ભગવાન સાગરના કિનારા ઉપર ચાલ્યા જતા હોય, ભગવાન નદીના કિનારા ઉપર ચાલ્યા જતા હોય, ભગવાન માનસરોવરના ઘાટ ઉપર ચાલ્યા જતા હોય, સંતો ભક્તો મહારાજની પાછળ દોડતા હોય, મહારાજ ઉતાવળી ચાલે ચાલતા હોય, આપણે પણ મહારાજની પાછળ ચાલતા હોઈએ, આવા દર્શન આનું ચિંતવન નવરા બેઠા વ્યક્તિ છે ને દીવા સ્વપ્ન જોતો હોય છે. નવરા બેઠા કાંઈક સ્વપ્ન જોતો હોય છે, પણ ભગવાનનો ભક્ત ભગવાન સંબંધી સ્વપ્નને જોતો હોય છે. એવું વિચારે છે કે ભગવાન ચાલ્યા જાય છે અને હું ભગવાનની પાછળ દોડું છું, ભગવાન સાગરના કિનારા ઉપર ચાલે છે, સાગર ભગવાનના ચરણનો સ્પર્શ કરવા માટે મોજા રૂપે આવે છે, ભગવાન ત્યારે સાગરના કિનારાથી દૂર જતા રહે છે, સાગર વધારે દોડીને આગળ જાય છે અને મહારાજ આખરે પોતાના ચરણનો સ્પર્શ કરવા દે છે. આવી રીતના દર્શન, આવી રીતની વિચારો, આવી રીતની વાસ્તવિકતા મહારાજની લીલાઓ એનું ચિંતન કરવાનો અભ્યાસ ભગવાનના ભક્તે કરવો જોઈએ. આપણે આપણો સમય ભગવાનના ચિંતન સિવાય બીજી અનેક બાબતોમાં વિતાવીએ છીએ જે આપણો સમય વ્યર્થ જાય છે. એની જગ્યાએ ભગવાનનો ભક્ત આવું કંઈક કરે કે જેનાથી ભગવાન સાથેનો એનો સંબંધ વધારે ઘાટો થાય, વધારે ઘાટો થાય. આપણે બધું જોયું છે, આપણે સાગર જોયા છે, નદીઓ જોઈ છે, માનસરોવર જોયું છે, એવા કિનારાઓ ઉપર મહારાજ ચાલ્યા જાય છે અને આપણે મહારાજની પાછળ ચાલ્યા જઈએ છીએ. આપણે મહારાજને ત્યાં થતા આશ્ચર્યો બતાવીએ છીએ, મહારાજને બધી ખબર છે પણ મહારાજને બતાવીએ છીએ, મહારાજ જો ઓલું આવું દેખાય, જો ઓલું લાલ દેખાય છે, મહારાજ જો ઓલો તારો સ્નાન કરવા આવ્યો, આવું હું મહારાજને બતાવું છું, અને મહારાજ બધું જાણવા છતાં પણ મારી વાતને સાંભળીને રાજી થાય છે. એવી રીતે મહારાજ સાથે ઘાટો સંબંધ થતો જાય. જીવાત્માનું પરમ કર્તવ્ય છે પરમાત્મા સાથેનો સંબંધ ઘાટો કરવો, સંસાર સાથેનો સંબંધ આછો કરવો. સંસાર સાથેના સંબંધોને આવે ધીરે ધીરે ગેપ પડાવવી અને ભગવાન સાથેના સંબંધોની ગેપને પૂરવી, આ કામ કરવા માટે આપણો જન્મ છે. એ કામ આપણે કરવાનું છે. ભગવાન ચાલતા વાટની અંદર ચાલતા હોય, નદી ને સાગરના ઘાટ ઉપર ચાલતા હોય, રસ્તે વન રસ્તે વિચરતા દ્રગે ડીઠા છે, વળી રાત દિવસે ફરતા દ્રગે ડીઠા છે, તાળ તડકામાં સંગ સાથે દ્રગે ડીઠા છે, ચાલે મેઘ વરસતા માથે દ્રગે ડીઠા છે, આંબા આંબલી છાયડે દ્રગે ડીઠા છે, આસો પાલવ પીપર વડે દ્રગે ડીઠા છે. ટાઢ હોય, ઠંડીનો સમય હોય, તડકો હોય, વરસાદ હોય ત્યારે ભગવાન એની અંદર ચાલતા હોય એવા દર્શન કર્યા છે. આંબા આંબલી એના છાંયે છાંયે ભગવાન ચાલ્યા જતા હોય, આસો પાલવ ને પીપરના અને વડના ઝાડના છાંયે છાંયે ભગવાન ચાલ્યા જતા હોય અને બેઠા હોય એવા દર્શન સ્વામી કે મેં કર્યા છે. પીપળ બકુલ બોરસડીએ દ્રગે ડીઠા છે, બકુળ એટલે ચંપો, પીપળ બોરસડીના ઝાડ હોય એની નીચે પણ ભગવાનને બેઠેલા જોયા છે. બીજા બહુતરુ બોરડીએ દ્રગે ડીઠા છે, આવી રીતે ભગવાનને અનેક ઝાડને અનેક વૃક્ષો નીચે બેઠેલા, અનેક ઋતુઓની અંદર, આવી ત્રણેય ઋતુઓની અંદર ભગવાનને અલગ અલગ સ્થિતિની અંદર સ્વામી કે મેં દર્શન કર્યા છે. આવી રીતે સ્વામીએ ચતુર્થ ચિંતામણીની 18 કડી સુધીની મૂર્તિનું રસપાન આપણને કરાવે છે. આગળની કથા આપણે આગળ સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ
भक्ति धर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामी नारायणं नीलकंठं भजे घनश्याम महाराज नी जय।